हम लोग 25 साल से इधर मेडिकल कैंप कर रहे हैं और सब लोगों मालिश करने के बाद ठीक लगता है, पाटा पिंडी बांधने के बाद ठीक होता है। श्रीपाल चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित भंडारो लगभग 29 वर्ष थी चाले थे। हर वर्षे एमां कंईक ने कंईक नवं नवं उमेरता गया। 24 कलाक चालू थे, रात्रे पण चालू थे अने 3 दिवसमां लगभग 4 लाख माणसो आनी सेवा लेता होय छे। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય રણછોડ બધાને મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે ફાગણી પૂનમ નિમિત્તે લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચી રહ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં તમને ભક્તોના દર્શન કરાવીશું તથા ડાકોર જતા માર્ગો પર અત્યારે વિવિધ સેવાકીય ભક્તો દ્વારા વિવિધ જગ્યાએ અનેક સેવાકીય કેમ્પ લગાવવામાં આવ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સેવાકીય કેમ્પની મુલાકાત લેવાના છીએ। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય રણછોડ પણ જરૂર લખી દેજો। તુષારભાઈ ભટ્ટ છે, જે તેમના દ્વારા ચલાવવામાં આવે છે। હવે આગળ તુષારભાઈ ભટ્ટ આપણી જોડે જોડાશે અને આ વિસ્તારના વિશે સંપૂર્ણ માહિતી આપશે। અમારે આ શ્રીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભંડારો લગભગ 29 વર્ષથી ચાલે છે। શરૂઆતના 5 વર્ષ અમે જ્યુસ ને બિસ્કિટ ને એ વેચતા હતા, એ પછી 2003 થી અમે વિચાર્યું કે ભંડારો ચાલુ કરીએ। તો ભંડારો ચાલુ કર્યો અને દર વર્ષે એમાં કંઈક ને કંઈક નવું નવું ઉમેરતા ગયા। પછી એક એક વર્ષે તબીબી સારવાર ચાલુ કરી, ફ્રૂટ ચાલુ કર્યું, પકોડી ચાલુ કરી અને અત્યાર તો લગભગ જે વસ્તુ બજારમાં નથી મળતી એ પણ અમારે ત્યાં મળે છે, એટલે પાસ્તા છે, દાબેલી છે, એના સિવાય ખમણ લાડુ ઢોકળા બધું ચાલે છે। 24 કલાક ચાલુ છે, રાતે પણ ચાલુ છે અને 3 દિવસમાં લગભગ 4 લાખ માણસો આની સેવા લેતા હોય છે। તબીબી સારવાર ઉપરાંત માલિશવાળા પણ અમે રાખેલા છે કે જે ચાલવા જતા હોય એ લોકોને તકલીફ ના પડે, રહેવાની સગવડ છે, પ્લસ અમે ભજન ભોજન અને રહેવાની બધી સુવિધા છે। માણસ કંટાળે હોય તો બે ઘડી આનંદ પણ થાય એના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ચલાવી રહ્યા છે। આ જગ્યા સિયુજ અને કેસરા ગામની વચ્ચે છે, એટલે આમ સિયુજ ગામ જ કહેવાય પણ એકચ્યુઅલ જે એનું એડ્રેસ કહેવાય સિયુજ અને કેસરા ગામની વચ્ચે મેમદાવાદ તાલુકો। હા, અમારું શ્રીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ છે, ત્યાં અમે
ડાકોર જતા તમામ ભક્તોને, પગયાત્રીઓને તમામ જાતની સેવા પૂરી પાડીએ છીએ, જેમાં દાળ ભાત પૂરી શાક, કોઈનો અપવાસ હોય તો ફ્રૂટ, દરેક રીતે અમે વિચારીને અલગ અલગ વસ્તુઓ આપીએ છીએ, જેથી કરીને દરેક ભક્તોને કંઈક ને કંઈક પ્રસાદ રૂપે અમે આપી શકીએ એવી અમે કોશિશ કરીએ છીએ. દાખલા તરીકે પાસ્તા, નૂડલ્સ, પછી ફ્રૂટ, પકોડી, ચીલા અને દાળવડા, દરેક શીરો, દાળ ભાત, પૂરી શાક 24 કલાક અમે જમવાની વ્યવસ્થા રાખીએ છીએ, તથા નાવા ધોવાની, સુવાની અને ભજન કીર્તન તો ચાલુ જ રહે છે. અને વિશેષ કરીને અમે સારું એવન જે આખા રૂટ પર સૌથી સારું કરવાની અમે કોશિશ કરીએ છીએ. આ બધી પ્રેરણા અમને ડાકોરના ઠાકોરથી મળેલ છે અને એની કૃપા અમારી પર બની રહે એવી અમે આશા રાખીએ છીએ. જય રમશો. મિત્રો, ચિરીપાલ ટ્રસ્ટના વિસામાંથી થોડા જ આગળ એટલે કે સિંહુદ ચોકડી નજીક શ્રી કિરણભાઈ પંચાલ તથા તેમના મિત્રો દ્વારા ફ્રી મેડિકલ સેવા કેમ્પ ચલાવવામાં આવે છે, જ્યાં ડાકોર જતા પદયાત્રીઓને ફ્રીમાં દવા આપીને સેવાનું કાર્ય કરવામાં આવે છે. હમ લોગ અમદાવાદ સે આતે હૈ. અચ્છા, હમ લોગ 25 સાલ સે ઇધર મેડિકલ કેમ્પ કર રહે હૈ. સબ લોગો માલિશ કરને કે બાદ ઠીક લગતા હૈ, પાટા પિંડી બાંધને કે બાદ ઠીક હોતા હૈ, જો ભી દર્દ હોતા હૈ ઉસકો ઠીક હોને કે બાદ હસકો હાસ લગતા હૈ. પાટા પિંડી દેસી થાય છે, બરાબર. એક ખોલા પડ્યા હોય, ચાંદા પડ્યા હોય, બધી સુવિધા થાય છે. આખી પૂરી અહીંયા ઓપીડી છે, બરાબર. અને કંઈ પગથિયાને ચાલી આવે, ન શકતા હોય તો અમે અમે ચાલતા કરી દઈએ છીએ. 2-5 મિનિટ ફૂડ પોઈઝનનો કેસ હોય તો અહીંયા ગ્લુકોઝના બાટલા અંદર ઇન્જેક્શનો 15 આપવામાં આવે છે, જે હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ થાય એના કરતાં સારો થઈ શકે છે. અમારા આ જ મેડિકલ કેમ્પમાં થાય.
તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. જય રણછોડ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.